नमस्कार विद्यार्थी मित्रों, वेद केरियर जीके लेक्चर सीरीजमां आपनुं स्वागत छे। मित्रों, आजे आपणे गुजराती व्याकरणमां शब्द समूह माटेनो एक शब्द जोवाना छीए अने आ शब्द समूह माटेनो एक शब्दनो भाग सात आजे जोवाना छीए। भाग एक थी छ ऑलरेडी आपणे अपलोड करी चूक्या छीए। जो हजी सुधी तमे ना जोया होय तो अत्यारे तमे प्लेलिस्टमां जईने जोई शको छो। तो आजे आपणे शरूआत करीए शब्द समूह माटेनो एक शब्द। तो प्रथम शब्द छे अंगूठा पासेनी प्रथम आंगळी। तो एने शूँ कहवाय? तो के एने कहवाय तर्जनी, एटले के अंगूठा पासेनी जे प्रथम आंगळी होय एने शूँ कहवाय तर्जनी। मित्रों, अंगूठा पासेनी वच्चेनी अने टचली आंगळी पासेनी पण आंगळीनो आपणे आगळ चर्चा करी चूक्या छीए। जो तमने याद होय तो अहींया तमे विडियो पोस्ट करीने छे तमे कॉमेंट बॉक्समां जणाई शको छो। बीजो शब्द जोईए मुसाफरी दरमियान खर्चवानी रकम, तो एने कहेवાય વાટ ખર્ચી। મુસાફરી દરમિયાન ખર્ચવાની રકમ, તો એને શું કહેવાય? વાટ ખર્ચી। ત્રીજો શબ્દ જીવન જરૂરિયાતની વસ્તુ, એને કહેવાય ખોરાકી। જીવન જરૂરિયાતની વસ્તુ, તેને શું કહેવાય? ખોરાકી। ચોથો શબ્દ જોઈએ બધી દિશામાં વિજયને વરેલું, એને કહેવાય દિગ્વિજય। બધી દિશામાં વિજયને વરેલું, તેને શું કહેવાય? દિગ્વિજયી। પાંચમો શબ્દ ખંભે નાખવાનું વસ્ત્ર અથવા ઉપરણું, તેને શું કહેવાય? તો કે એને ખેસ અથવા ઉપવસ્ત્ર, બંને કહી શકાય। તો જોઈએ ખંભે નાખવાનું વસ્ત્ર અથવા ઉપરણું, તેને શું કહેવાય? ખેસ અથવા ઉપવસ્ત્ર। છઠ્ઠો શબ્દ ઊંચી ખાનદાનીની ઓલાદનું, તેને કહેવાય જાતવંત। ઊંચી ખાનદાનીની ઓલાદનું, તેને શું કહેવાય? જાતવંત। સાતમું આજુબાજુની સ્થિતિ, તો એને શું કહેવાય? પરિસ્થિતિ। આજુબાજુની સ્થિતિ, તેને શું કહેવાય? પરિસ્થિતિ। આઠમો પગનું એક ઘરેણું, તેને કહેવાય કડલું। પગનું એક ઘરેણું, તેને શું કહેવાય? કડલું। નવમો શબ્દ જોઈએ જડીબુટ્ટાના વણાટનું એક જાતનું કાપડ, તેને કહેવાય કિનખાબી। ફરીથી જડીબુટ્ટાના વણાટનું એક જાતનું કાપડ, તેને શું કહેવાય? કિનખાબી। દસમો પૂરના પાણીની ઝડપે દોડનાર, તેને કહેવાય પાણીપંથો। પૂરના પાણીની ઝડપે દોડનાર, તેને શું કહેવાય? પાણી પંથો। અગિયારમો શબ્દ જોઈએ કબસી ફેંટો, કબસી ફેંટો, તેને કહેવાય મોળિયું। કબસી ફેંટાને શું કહેવાય? મોળિયું। બારમો શબ્દ દર ચાર વર્ષે યોજાતો વિશ્વ રમોત્સવ, તો એને કહેવાય ઓલિમ્પિક। દર ચાર વર્ષે રમાતો વિશ્વ રમોત્સવ, તેને શું કહેવાય? ઓલિમ્પિક કહેવાય। તેરમો શબ્દ જોઈએ ઘોડા બળદ વગેરે ખાવાનું અનાજ, તો એને કહેવાય જોગાણ। ઘોડા બળદને વગેરેને ખાવાનું અનાજ, તેને શું કહેવાય? જોગાણ કહેવાય। ચૌદમો જાણવાની ઈચ્છાવાળું, તેને કહેવાય જિજ્ઞાસુ। જાણવાની ઈચ્છાવાળું, તેને શું કહેવાય? જિજ્ઞાસુ કહેવાય। પંદરમો શબ્દ કાળજી વગરનું, એને કહેવાય બેદરકાર। કાળજી વગરનું, તેને શું કહેવાય? બેદરકાર। સોળમો શબ્દ મૃત્યુ પછીનું, તેને કહેવાય મરણોત્તર। મૃત્યુ પછીનું, તેને શું કહેવાય? મરણોત્તર કહેવાય। સત્તરમો શબ્દ જોઈએ કુદરતનું સુંદર ધામ, એને કહેવાય પ્રકૃતિ મંદિર। કુદરતનું સુંદર ધામ, તેને શું કહેવાય? પ્રકૃતિ મંદિર। અઢારમો ઢોરના છાણ સાથેનો કચરો, તેને કહેવાય વાસીદું। ઢોરના છાણ સાથેનો કચરો, તેને શું કહેવાય? વાસીદું કહેવાય। ઓગણીસમાં જાત સાથે મથામણ, તો એને કહેવાય આત્મસંઘર્ષ। જાત સાથે મથામણ, તો એને શું કહેવાય? આત્મસંઘર્ષ। વીસમું ઘોડાની પીઠ પર નાખવાનું આસન, તો એને કહેવાય પલાણ। ઘોડાની પીઠ પર નાખવાનું આસન, તેને શું કહેવાય? પલાણ કહેવાય। એકવીસમાં જોઈએ માણસમાં વિશેષ કે ખાસ ગુણ, તેને કહેવાય ઓજસ। ફરીથી માણસમાં વિશેષ કે ખાસ ગુણ, તેને શું કહેવાય? તો કે ઓજસ કહેવાય। બાવીસમો શબ્દ અગાઉથી ધારેલું, તો એને કહેવાય નિર્ધાર। અગાઉથી ધારેલું હોય એને શું કહેવાય? નિર્ધાર। ત્રેવીસમો શબ્દ વધારાનો સમય, તેને કહેવાય ફુરસદ। વધારાનો સમય, તેને શું કહેવાય? ફુરસદ। ચોવીસમાં દર પખવાડિયે પ્રકાશિત થતું સામાયિક, તેને કહેવાય પાક્ષિક। દર પખવાડિયે પ્રકાશિત થતું સામાયિક, તેને શું કહેવાય? પાક્ષિક। પચીસમાં શેકવાથી ફૂટેલા અનાજના દાણા, તેને કહેવાય ધાણી। શેકવાથી ફૂટેલા અનાજના દાણા, તેને શું કહેવાય? ધાણી કહેવાય। છવ્વીસમું જોઈએ કામમાં રચી પચી રહેનારી, તેને કહેવાય કામગરી।
કામમાં રચી પછી રહેનારી તો એને શું કહેવાય? કામગરી. 27માં પોહળામાનનું માટીનું એક વાસણ, પોહળામાનું માટીનું એક વાસણ તો એને શું કહેવાય? હાંડલી કહેવાય. પોહળામાનું માટીનું એક વાસણ તો એનું શું કહેવાય? હાંડલી કહેવાય. 28માં શબ્દ મટકું માર્યા વગર, એને કહેવાય અનિમેષ. મટકું માર્યા વગર તો એને શું કહેવાય? અનિમેષ. 29માં બાવડા પર પહેરવાનું એક ઘરેણું તેને કહેવાય બાજુબંધ. બાવડા પર પહેરવાનું એક ઘરેણું તેને શું કહેવાય? બાજુબંધ. 30મો શબ્દ જોઈ, નાજુક કે કસબી પગરખું તેને કહેવાય મોજડી. નાજુક કે કસબી પગરખું તેને શું કહેવાય? મોજડી કહેવાય. 31માં જ્ઞાનરૂપી યજ્ઞ તેને કહેવાય જ્ઞાન યજ્ઞ. જ્ઞાનરૂપી યજ્ઞ તેને શું કહેવાય? જ્ઞાન યજ્ઞ. 32માં ગુરુ દ્વારા અપાતો મંત્ર તેને કહેવાય ગુરુ મંત્ર. ગુરુ દ્વારા અપાતો મંત્ર તેને શું કહેવાય? ગુરુ મંત્ર. 33માં રુદ્રાક્ષના મોટા મણકાની માળા તેને કહેવાય બેરખો. રુદ્રાક્ષના મોટા મણકાની માળા તેને શું કહેવાય? બેરખો કહેવાય. 34માં રસ્તાનો જાણકાર તેને કહેવાય ભૌમિયો. રસ્તાનો જાણકાર તેને શું કહેવાય? ભૌમિયો કહેવાય. 35માં ચાર પૈસાની કિંમતનું નાણું તેને કહેવાય આનો. ચાર પૈસાની કિંમતનું નાણું તેને શું કહેવાય? આનો કહેવાય. 36મો શબ્દ જોઈએ, ચૂલામાં અગ્નિ પેટાવવા માટેની ભૂંગળી તેને કહેવાય ફૂંકણી. ચૂલામાં અગ્નિ પેટાવવા માટેની ભૂંગળી તેને શું કહેવાય? ફૂંકણી કહેવાય. 37મો શબ્દ જોઈએ, પિત્તળ નામની ધાતુમાંથી બનેલું તેને કહેવાય પિત્તળિયું. પિત્તળની નામની ધાતુમાંથી બનેલું તેને શું કહેવાય? પિત્તળિયું કહેવાય. 38માં દાબી ન શકાય તેવું તેને કહેવાય અદમ્ય. દાબી ન શકાય તેવું તેને શું કહેવાય? અદમ્ય કહેવાય. 39માં વિશ્વાસ મૂકવા યોગ્ય વચન તેને કહેવાય આપ્તવાણી. ફરીથી વિશ્વાસ મૂકવા યોગ્ય વચન તેને શું કહેવાય? તો કે આપ્તવાણી. 40મો શબ્દ જોઈએ, સિક્કા સાચવી રાખવાની પટ્ટા જેવી કોથળી તેને કહેવાય વાંસળી. સિક્કા સાચવી રાખવાની પટ્ટા જેવી કોથળી તેને શું કહેવાય? વાંસળી કહેવાય. 41માં બે થી વધારે આટાવાળી વાળાની વીટી તો એને કહેવાય વેઠ. ફરીથી બે થી વધારે આટાવાળી વાળાની વીટી તો એને શું કહેવાય? વેઢ કહેવાય. 42માં જોઈએ, સહેલાઈથી ન મળે તેવું તેને કહેવાય દુર્લભ. સહેલાઈથી ન મળે તેવું તેને શું કહેવાય? દુર્લભ કહેવાય. 43માં પોતાના હકની રકમ કે વસ્તુ તેને કહેવાય લાગો. પોતાના હકની વસ્તુ કે રકમ તેને શું કહેવાય? લાગો કહેવાય. 44માં ઈસુ ખ્રિસ્તમાં શ્રદ્ધા અથવા વિશ્વાસ રાખનાર તેને કહેવાય વિશ્વાસી. ઈસુ ખ્રિસ્તમાં શ્રદ્ધા કે વિશ્વાસ રાખનાર તો એને શું કહેવાય? વિશ્વાસી કહેવાય. 45માં એક જાતનું ભાતીગળ રેશમી લુગડું તેને કહેવાય ચૂંદડી. એક જાતનું ભાતીગળ રેશમી લુગડું તેને શું કહેવાય? ચૂંદડી કહેવાય. 46માં કદરરૂપે લોકોએ આપેલું નામ કે ઉપનામ તેને કહેવાય બિરુદ. ફરીથી યાદ રાખવા જેવો શબ્દ છે, તો કે કદરરૂપે લોકોએ આપેલું નામ કે ઉપનામ તેને શું કહેવાય? બિરુદ. 47માં ક્રિયા ન કરવું કરતું હોય તેવું તો એને કહેવાય નિષ્ક્રિય. ક્રિયા ન કરતું હોય તેવું તેને શું કહેવાય? નિષ્ક્રિય. 48માં ત્રાંબા પિત્તળની ગાગર ઉપર હાથ ઠોકીને કથા કરનાર તો એને કહેવાય માણભટ્ટ. ફરીથી તાંબા પિત્તળની ગાગર ઉપર હાથ ઠોકીને કથા કરનાર તો કેને શું કહેવાય? માણભટ્ટ. તો મિત્રો, અહીંથી એક તમને એક સવાલ આપું છું જેનો તમારે જવાબ કોમેન્ટ બોક્સમાં લખવાનો છે, કે ભાઈ કયા સાહિત્યકાર કે પોતે છે એ આ માણભટ્ટનો ધંધો સ્વીકારેલો હતો, એટલે કે પોતે છે એ પોતાની જે કથાઓ કરતા તે પોતે આ ગાગર ઉપર હાથ રાખીને, એટલે હાથ નાખીને, એટલે કે પોતે માણ ઉપર હાથ વગાડીને છે એ માણભટ્ટનું કામ કરતા, અને પોતે જાતે સાથે સાથે છે એ કથા પણ કરતા. તો તમને સવાલ એ છે કે કયા કવિ છે એ માણભટ્ટનો ધંધો પણ સ્વીકારેલો હતો, અથવા કયા કવિને માણભટ્ટ પણ કહેવામાં આવે છે, જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનો છે. અને જો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલા બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી કરીને નવી માહિતી અપલોડ કરીએ તો તમને નોટિફિકેશન દ્વારા માહિતી મળી રહે. આગળ વધીએ આપણે 49માં પરદેશી બનાવટનું
તો એને કહેવાય વિલાયતી, પરદેશી બનાવટનું તો એને શું કહેવાય? વિલાયતી. 50મો શબ્દ, કોઈ આકૃતિ ઢાળવાનું ચોકઠું તેને કહેવાય બીબું. કોઈ આકૃતિ ઢાળવાનું ચોકઠું તેને શું કહેવાય? બીબું. તો મિત્રો આ વિડીયોમાં આટલું રાખીશું, વધારે માહિતી આપણે ભાગ 8માં લઈશું. જો વિડીયો તમને ગમેલો હોય તો લાઈક કરો અને બીજા મિત્રોને શેર કરો, જેથી તેમને પણ આ માહિતી ઉપયોગી બની રહે. તો આ વિડીયોમાં આટલું રાખીશું, વધારે માહિતી આપણે નવા વિડીયોમાં લઈશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.